नमस्ते विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टेंस लर्निंग में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन है कि अहियां जे नोट करवामां आवे ते तमारे घरे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने आप सरळताथी पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरणनो विषय गणित प्रकरण नंबर एक संख्या पद्धति। विद्यार्थी मित्रों, हवे आपणे आगळ वधी समय संख्याने संख्या रेखा ऊपर दर्शाओ। तो जे असमय संख्या छे, धारो के वर्गमूळ मात्र, एने संख्या रेखा ऊपर दर्शाओ। अथवा तो तमने एवं पण कहेवामां आवे के जे असमय संख्या छे एने कुंतल रचना द्वारा संख्या रेखा ऊपर दर्शाओ। तो अहीं आपणे ए शीखीए तो सौथी पहेला तमारे एक संख्या रेखा दोरवानी रहेशे, एनी ऊपर एक बिंदु जीरो नक्की करी लेवो। त्यारबाद तमारे एक एक एकम अंतरे बिंदु दर्शावानो रहेशे। ए एकम अंतर तमे तमारी रीते योग्य रीते लई शको छो। धारो के अहीं मे 0 થી 4 સેન્ટીમીટર એક એકમ દર્શાવ્યો, બીજા 4 સેન્ટીમીટર બે એકમ, ત્રીજા 4 સેન્ટીમીટર ત્રણ એકમ, ફરીથી 4 સેન્ટીમીટર એકમ નંબર 4। આ રીતે દર્શાવ્યા બાદ હવે તમારે કોઈ પણ એક બિંદુનું નામ આપી દેવાનું। એ હવે આપણે કયું બિંદુ કઈ અસમય સંખ્યા છે જેને संख्या रेखा ऊपर दर्शावानी छे, तो वर्गमूळ मां 3। विद्यार्थी मित्रों, हवे आपणे बिंदु ए थी एक एकम अंतरे એટલે 0 થી 1 એકમ અંતરે બિંદુ આપણે બી નક્કી કરીશું। એ થી બી એકમ બિંદુએ એક બિંદુ બી નક્કી કરીએ એટલે આપણને મળશે રેખાખંડ એબી। હવે બિંદુ B થી શિરોલંબ દિશામાં, શિરોલંબ દિશામાં એટલે કે બિંદુ B થી ઉપરની દિશામાં એક એકમ અંતર જ લેવાનું રહેશે। પરંતુ શિરોલંબ દિશા એટલે કે શું? તો વિદ્યાર્થી મિત્રો, કાટખૂણો કાટખૂણો બને એટલે એક રેખાખંડ બનાવવાનો રહેશે। તો તમારે બિંદુ B થી 90 નો ખૂણો બને એટલે બિંદુ નક્કી કરવાનું। ત્યારબાદ એ બિંદુને સંકલ તમે જેટલા સેન્ટીમીટર લીધા હોય એટલા સેન્ટીમીટર તમારે એક બિંદુ નક્કી કરવાનું રહેશે। તો અહીંયાથી એક એકમ અંતર એટલે અહીંયા આવશે। હવે આપણે આ નિશાન પૂછી નાખો, તો રેખાખંડ AB બિંદુ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ દર્શાવો, એનું નામ આપો C। 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર મળશે, અથવા 1 એકમ। હવે બિંદુ B થી C એ પણ કેટલું મળશે? 1 એકમ। બંને બાજુ 1 1 એકમ દર્શાવાય ત્યારબાદ તમારે રેખાખંડ A થી C શું કરવાનો રહેશે? જોડવાનો રહેશે। એટલે કે તમને અહીં એક કાટખૂણ ત્રિકોણ મળશે એ બી સી, જેની અંદર એ સી એ શું થશે? કર્ણ થશે। હવે બિંદુ રેખાખંડ એ સી એ તમને કર્ણ મળ્યો, તો આ એ સી નું માપ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાટખૂણ ત્રિકોણ બને છે, તો કાટખૂણ ત્રિકોણ માટે પાયથાગોરસ નો પ્રમેય લાગુ પડે। તો પાયથાગોરસ નો પ્રમેય શું કહે છે? કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। તો કર્ણ કયો થશે? AC। એક બાજુ એટલે એક બાજુ કઈ થશે? AB। બીજી બાજુ કઈ થશે? BC। હવે આપણે એના માપ દર્શાવીએ, એસી નું માપ આપણને ખબર નથી, એબી નું માપ કેટલું છે? એક એકમ। બીસી નું માપ કેટલું છે? એક એકમ। તો એસી નો વર્ગ બરાબર એક નો વર્ગ એક વત્તા એક નો વર્ગ એક, તો એસી નો વર્ગ બરાબર કેટલા મળે? એક વત્તા એક બે, તો એસી નો વર્ગ બરાબર બે મળે।
AC बराबर वर्गमूल करवो छे तो बराबर ने બીજી બાજુ શું કરવું પડે વર્ગમૂળ લેવું પડે તો AC બરાબર આપણને કેટલા મળશે વર્ગમૂળમાં 2 એટલે કે AC નું માપ જે છે એ વર્ગમૂળમાં 2 મળ્યું વિદ્યાર્થી મિત્રો જ્યારે આ માપ 2 મળ્યું એટલે હવે તમારે શું કરવાનું રહેશે તો પરિકરની મદદથી રેખાખંડ AC જેટલી તમારે ત્રિજ્યા લેવાની રહેશે અને કેન્દ્ર A લઈ ત્યાંથી તમારે બિંદુ C થી સંખ્યા રેખા ઉપર ચાપ મારવાનો રહેશે જ્યાં સંખ્યા રેખાને જે બિંદુએ છેદે એ બિંદુનું નામ તમારે M આપવાનું રહેશે તો અહીંયા તમને વર્ગમૂળમાં 2 ની કિંમત મળી હવે આપણને કયું શોધવાનું છે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 શોધવા માટે આપણે એક એકમ અંતર લીધું હતું એટલે વર્ગમૂળમાં 2 મળ્યું હવે બિંદુ અહીંયા રેખાખંડ AC મળ્યો છે રેખાખંડ AB થી એક એકમ લીધું હતું એ જ રીતે રેખાખંડ AC થી શિરોલંબ દિશામાં એક એકમ અંતરે તમારે બીજું બિંદુ દર્શાવવાનું રહેશે તો રેખાખંડ AC ને ફરીથી 90 અંશનો ખૂણો બને એ રીતે તમે એક નિશાન ચિહ્ન દર્શાવો એટલે એ ચિહ્ન મળ્યું હવે બિંદુ C થી તમારે એક એકમ એક રેખાખંડ દોરવાનો રહેશે તો એક રેખાખંડ આપણે દોરીએ એક એકમ અંતરે દોરવાનો રહેશે આ મળી ગયો તમને બી રેખાખંડ AC થી શિરોલંબ દિશામાં કોઈ પણ એક બિંદુ A B C ને અહીંયા આપણે નામ આપીએ D હવે જે બિંદુ D મળ્યું એને આપણે O સાથે જોડી દઈએ તો અહીં તમને રેખાખંડ OD મળશે તો આનું માપ કે અહીંયા પણ એક કાલ્પનિક ત્રિકોણ મળે છે તમે જો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ A C D એક કાલ્પનિક ત્રિકોણ મળશે તો OC નું માપ અને AC નું માપ કેટલું છે રૂટ 2 એટલે કે વર્ગમૂળ માપ એ C થી D નું માપ કેટલું લીધું એક એકમ તો આ એનું શું થશે કર્ણ તો હવે આપણે આનું માપ કેટલું હશે એ નક્કી કરવું હોય તો ફરીથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું મળશે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ ત્રિકોણ ACDમાં કર્ણ કયો થશે AD એક બાજુ એટલે કઈ થશે AC બીજી બાજુ કઈ થશે CD હવે AD નું માપ આપણને ખબર નથી એ આપણે શોધવાનું છે એના એ જ લખીએ AD નો વર્ગ AC નું માપ કેટલું છે વર્ગમૂળમાં 2 એનો વર્ગ CD નું માપ કેટલું છે 1 એકમ વર્ગમૂળમાં 2 નો વર્ગ કરવામાં આવે તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 હોય એટલે વર્ગમૂળનો જો વર્ગ હોય તો એ વર્ગમૂળ નીકળી જશે એટલે મળશે 2 કેટલો વર્ગ 1 હવે બંનેનો સરવાળો કરવામાં આવશે તો AD નો વર્ગ બરાબર 2 વત્તા 1 કેટલા મળે 3 AD નો વર્ગ છે વર્ગમૂળ કરવો હોય તો બીજી બાજુ શું લેવું પડે વર્ગમૂળ તો AD બરાબર આપણને કેટલા મળ્યા વર્ગમૂળમાં 3 વિદ્યાર્થી મિત્રો જ્યારે AD નું માપ મળી ગયું ત્યારે હવે તમારે AD જેટલી ત્રિજ્યા લેવાની રહેશે AD જેટલી ત્રિજ્યા લઈ અને કેન્દ્ર A લઈ તમારે સંખ્યા રેખા ઉપર ચાપ દોરવાનો રહેશે તો
તે કોઈ એક બિંદુમાં છેદ છે એ આપણને મળશે બિંદુનું નામ અહીંયા એમ નામ આપ્યું તો આ બિંદુનું નામ આપીએ એમ તો વિદ્યાર્થી મિત્રો આપણને માંગેલ રૂટ 3 જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો વર્ગમૂળમાં 3 એનું બિંદુ ક્યાં મળશે તો સંખ્યા રેખા ઉપર 1 અને 2 ની વચ્ચે બિંદુ A ને મળશે આટલું કર્યા બાદ આ જે આપણે રચના બનાવી એને એના રચનાના મુદ્દા લખવાના રહેશે એ રચનાના મુદ્દા કઈ રીતે લખવા એ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે સૌથી પહેલું આપણે કયું કામ કર્યું તો સંખ્યા રેખા ઉપર આપણે સૌથી પહેલા શું કર્યું બિંદુ A દર્શાવો તો લખીએ સંખ્યા રેખા પર બિંદુ A દર્શાવો સંખ્યા રેખા ઉપર બિંદુ A દર્શાવો ત્યારબાદ આપણે શું કર્યું તો બિંદુ A થી 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો બિંદુ A થી 1 એકમ અંતરે કયું બિંદુ બિંદુ B દર્શાવો ચલો A થી 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો ત્યારબાદ આપણે શું કર્યું તો બિંદુ B થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ C દર્શાવો તો લખે બિંદુ B થી 0 દિશામાં 1 એકમ અંતરે એક એકમ અંતરે શું દર્શાવ્યું બિંદુ C દર્શાવ્યું અને શું કર્યું તેને જોડો એટલે કે આપણે B થી C એને બિંદુ દોડી દીધું ત્યારબાદ આપણે શું કર્યું રેખાખંડ AC ને શું કર્યો જોડો રેખાખંડ AC જોડો હવે રેખાખંડ AC નું જે માપ છે તો એ શું થશે કે પાયથાગોરસના પ્રમેય મુજબ રેખાખંડ AC બરાબર રૂટ 2 મળશે અહીંયા આપણને રૂટ 2 ની કિંમત મળી છે શોધવાના કયા છે રૂટ 3 તો વર્ગમૂળમાં 3 શોધવા માટે આનાથી આપણે એક સ્ટેપ પછી આગળ વધવું પડે તો હવે અહીંયાથી આપણે શું કર્યું બિંદુ C થી બિંદુ C થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો આપણે બિંદુ D દર્શાવ્યો અને એને શું કર્યું જોડો ત્યારબાદ આપણે ફરીથી એક રેખાખંડને જોડ્યો કયો રેખાખંડ AD જોડો રેખાખંડ AD ને જોડ્યો તો પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ACD મળ્યો તો એની કિંમત કેટલી મળી હતી 3 તો આપણે લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા આપણે જે બિંદુ દર્શાવવાનું છે એના માટે આપણે લખીએ કે કર્ણનો વર્ગ એટલે કે AD નો વર્ગ બરાબર શું મળશે એક બાજુનો વર્ગ AD નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા CD નો વર્ગ તો AD ની કિંમત શોધવાની છે AC નો વર્ગ એટલે AC ની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 2 CD CD ની કિંમત કેટલી છે 1 એકમ માટે AD નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય 2
एक नो वर्ग के तो था एक तो एडी नो वर्ग बराबर बे बत्ता एक कितना मरे त्रम तो एडी बराबर आपने कितना मरे वर्ग दूर कर सो तो मर से त्रम इतने के एडी कीमत जैसे एक एटली मरी वर्गमूल मा त्रम हवे आपने शू करी शू एडी जेटली त्रिज्या लेली रेखाखंड एडी जेटली त्रिज्या लई कोने केंद्र लीधु ए ने केंद्र लई संख्या रेखा पर चाप दोरो एडी ने त्रिज्या लई ए ने केंद्र लई एक चाप दोरो हवे ए जे चाप छे ए संख्या रेखा ने જ્યાં છેદે તેને એન નામ આપો આપણે એન નામ આપ્યું તો અહીંયાથી એ થી એન જેટલું જે અંતર છે એ આપણને શું મળશે વર્ગમૂળમાં 3 એટલે લખીએ કે છેદે રેખાખંડ AN બરાબર √3 મળશે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે જોઈ લઈએ જેથી કરીને આપણે ઝડપથી ખ્યાલ આવી જાય તો સૌથી પહેલા તમારે જે વસ્તુ જે અસમ્ય સંખ્યા આપેલી હોય એ પહેલા જોઈ લેવાની તો અહીંયા તમને વર્ગમૂળમાં 3 આપેલી છે વર્ગમૂળમાં 3 દર્શાવી હોય તો સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરવાની એ સંખ્યા રેખા ઉપર બિંદુ A દર્શાવવાનું A થી 1 એકમ અંતરે બિંદુ B દર્શાવવાનું B થી શિરોલંબ દિશામાં એક બિંદુ એક એકમ અંતરે બિંદુ શું કરો C દર્શાવો અને એને જોડો તો તમને રેખાખંડ BC મળશે ત્યારબાદ AC જોડી દેવાનો રહેશે AC નું માપ કેટલું હશે પાયથાગોરસના પ્રમેય મુજબ વર્ગમૂળમાં 2 વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે એક એકમ સમક્ષિતિ અને એ એકમ શિરોલંબ દિશામાં લેશો એટલે તમને વર્ગમૂળમાં 2 ની જ કિંમત મળશે આટલું થઈ ગયા બાદ બિંદુ C થી શિરોલંબ દિશામાં એક એકમ અંતરે બિંદુ D દર્શાવો CD જોડો AD જોડો AD જોડાઈ ગયા બાદ AD ને ત્રિજ્યા લેવાની રહેશે એને કેન્દ્ર લઈને એક ચાપ દોરવાનો રહેશે જે સંખ્યા રેખાને કોઈ એક બિંદુમાં છેદશે જ્યાં છેદે એ બિંદુનું નામ તમે N આપો અને રેખાખંડ AN જે છે એનું માપ આપણને કેટલું મળશે વર્ગમૂળમાં 3 જેટલું મળશે